અરવલ્લી જિલ્લાના સાવરકુંડલામાં લલ્લુભાઈ શેઠ આરોગ્ય ભવનના લાભાર્થે જાણીતા રામાયણી શ્રી મોરારી બાપુના વયાસાસને ચાલી રહેલી રામકથાના શ્રવણનો લાભ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ લીધો હતો. મુખ્યમંત્રીએ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં રહેલી આરોગ્યલક્ષી વિવિધ યોજનાના ખ્યાલ આપ્યા હતા અને કહ્યું કે રાજ્યમાં 57 લાખ પરિવારોને મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે પણ ગરીબ પરિવારોને રૂપિયા 5 લાખનું વીમા કવચ આપ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે નાગરિકોના તન મન તંદુરસ્ત રહે તે માટે રાજ્ય સરકાર સતત ખેવના કરી રહી છે. જન આરોગ્યની ચિંતા કરવાની જવાબદારી સરકારની છે, આથી રાજ્ય સરકારે આરોગ્ય સેવાનો વ્યાપ વિસ્તાર્યો છે. ગામડાઓમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી માંડી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને નિઃશુલ્ક સારવાર તથા દવા આપવામાં આવે છે તેવું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું. પણ એક ઉમદા હેતુ માટે, નોબલ કોઝ માટે લલ્લુભાઈ શેઠ આરોગ્ય ધામ અને એ ફાઉન્ડેશન ટ્રસ્ટે નિઃશુલ્ક મેડિકલ સેવાઓ, ઓપરેશનોથી માંડીને ડિલિવરીથી લઈને પીડિયાટિશિયનથી લઈને કિડનીની ડાયાલિસિસ, એક સુંદર હોસ્પિટલનું નિર્માણ કર્યું છે અને એ હોસ્પિટલમાં કોઈ ચાર્જ નથી, ફ્રી સેવા આપે છે. એવા સારા કામ માટે કથામાંથી જે આવક થશે એ બધું લોકોના સેવા માટે આપવામાં આવશે. હોસ્પિટલની પણ મુલાકાત લીધી, ટેલિમેડિસિનની પણ એક સુંદર વ્યવસ્થા ઊભી કરી છે. સુપર સ્પેશિયાલિસ્ટો સાથે કન્સલ્ટન્ટ કરીને મરીજની ઇલાજ કરવામાં આવે છે. વિશ્વના શ્રેષ્ઠ ડોક્ટરો સાથે ટેલિમેડિસિન કરવામાં આવે છે. ખૂબ સુંદર હોસ્પિટલ છે અને એ મુલાકાત માટે સાવરકુંડલા આવેલો. ભવિષ્યમાં પણ 500 બેડ થઈ જાય અને મેડિકલ કોલેજ પણ અહીંયા બને એવી પણ શુભેચ્છા પાઠવી છે. અને એ પણ નિઃશુલ્ક મેડિકલ કોલેજ બને, કે જ્યારે આજે મેડિકલ કોલેજોમાં ખૂબ ડોનેશન લેવામાં આવે છે ત્યારે નિઃશુલ્ક મેડિકલ કોલેજ બને એવી એ લોકોની જે ઈચ્છા છે. ઝીરો ફી અને ઝીરો ફીથી આખી મેડિકલ કોલેજ ચલાવે એ સારા હેતુ માટે કાર્યક્રમ કરી રહ્યા છે. એ માટે હું ખાસ આવેલો, બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું.